મારું નામ દૂધીબેન, વેકરી રહી. જી બી વારે બધી છે, લાઇટ કાપી નાખી 24 કલાક છે, લાઇટ આવતી નથી. છોકરા અમારા રાત ને બી રડે, અમારે કેમ એને સાના રાખવા ને કેમ હું રાવટાણ બાયણે ખાટલા હુતા. ગઈકાલે સવારે 8 વાગે આજુબાજુમાં જીબીની 21 થી 22 જેટલી ગાડીઓ વિકરી ગામમાં આવી અને જેમ આતંકવાદીઓ રેટ પડે એમાં ગામમાં એને વ્યવહારો કર્યા. આને કારણે ગામમાં એક ઝઘડો થયો ને ઝઘડાને કારણે પોલીસ ગામમાં આવી ને પોલીસે પણ મોટી જોખમી કરી. એમાં અને જ્ઞાતિ વિશેના જે કોમેન્ટો કર્યા તે ઘણી દુઃખદ વાત છે. છેલ્લા 2 દિવસથી વેકરી ગામની લાઇટ પણ કાપી નાખવામાં આવેલી છે. 24 માણસો સામે FIR દાખલ કરી છે. તો 24 ઘરની લાઇટ કાપવામાં આવે. ગામની અંદર 700 થી 800 ઘર છે, એટલે બધાની લાઇટ ગામની કાપી નાખી છે. આને કારણે ગામમાં પીવાના પાણીની એક અવ્યવસ્થા ચાલુ થઈ છે. ઘરઘંટીઓ બંધ થવાને કારણે ગામમાં લોટ પણ ઘટવા માંડ્યો છે. વેકરી ગામમાં એક જૂથ યોજના ચાલી, જેને કારણે આજુબાજુના 2 ગામને પણ પાણીની યોજના આ પાઇપલાઇનમાંથી પૂરી પાડવામાં આવતી હતી અને તેનો પણ પાવર કપાઈ, જેના કારણે એ બાકીના ગામોમાં પણ એક અવ્યવસ્થા થઈ છે. લોકશાહીમાં જેને ગુનો કર્યો એને સજા મળી શકે છે. ધારો કે ગુના 25 માણસો કરેલા હોય તો 750 ઘરને જે દંડ આપેલો છે તે સંપૂર્ણ કાયદાથી વિરુદ્ધનો છે. આની સામે કાલે કોર્ટમાં એક કેસ પણ દાખલ કરવાનો છે. ગામમાં લાઇટ કાપવાને કારણે ગામમાં અત્યારે કોઈ જગ્યાએ લાઇટ નથી. અત્યારે પરીક્ષાનો સમય ચાલ્યો છે. છોકરાને ત્યાં પરીક્ષા છે અને બેટરી રાખી અને પોતે વાંચન કરે છે. મોટી ઉંમરના અને ભાઈઓ બહેનો અને બાળકો આ ભર ઉનાળે આમ તો 37 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ ગરમીમાં ગામમાં અત્યારે રહીએ છીએ અને કારણે ઘણા માણસો માંદા પણ પડવા માંડ્યા છે. વેકરીના રહેવાસી જી બી નામ, લાઇટ નથી. જી બી વાળા કાપી ગયા છે, લાઇટ આપે તો બહુ સારું કહેવાય. આ બીમારી માણસ પથારીમાં શું કરે? બેહી બેહી કેમ આમ દી રાત કાઢવો? આ અગ્નિ બહુ પડે છે, બેહી બેહી ના રાત કેમ કાઢવી દિન રાત? મારું નામ ખોડભાઈ અંકિતા છે, હું 7મા ધોરણમાં અભ્યાસ કરી રહી છું. અમારા ગામમાં 2 દિવસથી આ લાઇટ આવતી નથી. જો અમારે પરીક્ષા ચાલુ છે, આ લાઇટ હવે નહીં આવે તો અમે કઈ રીતના પરીક્ષા ભરવા જશું? અને પરીક્ષામાં કઈ આવે? અમે બેટરી ચાલુ કરીને લખી રહ્યા અને વાંચી રહ્યા છીએ. મને બેન કરશનભાઈ ખોડભાઈ આ વેકરી, અમે આ લાઇટ 24 કલાક અને ઓલે અમે રસોઈ કરીએ છીએ તો આવો ત્રાસ કેટલા દિવસથી આવા આપશે અમને? જીબી વાળા અમારા માથે બહુ આવો ત્રાસ કરે છે. 2 દિવસથી લાઇટ આપી નથી તો હવે અમારે લોટ છે નહીં તો લોટ અમારે ક્યાં ધરાવવા જવા? વેક હરાડીએ જઈએ કે ખુદ ક્યાં લોટ અમે ધરાવવા જઈએ? આવો લોટ કે અહીંયા લોટ નથી, પાણી નથી, લાઇટ નથી તો અમે હવે શું કરીએ? આમાં અમે ભારતના નાગરિક છીએ પણ અમે પાકિસ્તાનમાં રહેતા એવા લાગીએ છીએ. હરણે હું વેકરી ગામનો પોલાભાઈ હરદાસભાઈ કંડોરિયા. 24 કલાક છે અમારે લાઇટ આવી નથી. અમારે ડબ્બીને અંદરે રોટલા પણ ખાવા પડે અને દવનું ધરાવવા પણ અમારે બહાર જવું પડે. અમારે પાણી પણ નથી આવતું, લાઇટ પણ નથી આવતી તો અમારું ગામ કે પાકિસ્તાનમાં તો નથી આવ્યું. મારું નામ રામસિંહભાઈ દેવસિંહભાઈ ખોડભાયા, ગામ વેકરી, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. 1 દિવસ પહેલા વેકરી ગામની અંદર અચાનક જીઈબીની વીજ ચેકિંગ માટે 20 થી 25 ગાડીઓ આવી હતી અને સવારમાં ધડાધડ ઓચિંતા ચેકિંગ કરેલું હતું. છેલ્લા 1 મહિના થયા ગામની અંદર પાણીની ખેસ હોય, લો વોલ્ટેજ અને લાઇટ કટિંગની અવારનવાર ગામના ખેડૂતો દ્વારા ફરિયાદો થતી હતી. તેમજ જ્યોતિગ્રામની અંદર
પણ સતત વીજ પુરવઠો અવારનવાર ખોરવાતો હતો ને આ ફરિયાદના હિસાબે ગ્રામજનો અને વીજ ચેકિંગની ટીમો સામસામે આવી અને એ દરમિયાન ગામના અમુક માણસો દ્વારા કાકરીચારો કરવામાં આવ્યો હતો અને ટોળામાંથી જે કોઈ સામાન્ય એવો બવાલ થઈ હતી તેના ભાગરૂપે પોલીસ દ્વારા વેકરી ગામની અંદર ખૂબ જ અસહ્ય અને ત્રાસદાયક ગામની અંદર દમનની કાર્યવાહી કરવામાં આવી હતી. મહિલાઓ ઉપર ડીવાયએસપી દ્વારા અનેક લાઠીચાર્જ કરવામાં આવ્યા હતા. નિર્દોષ વ્યક્તિઓને પોતાના ટુ વ્હીલ પણ લઈ લીધા હતા અને વેકરીની અંદર સતત 12 કલાક સુધી કર્ફ્યુ જેવો એક હાલત હતી અને આજે 48 કલાક જેવો સમય હોવા છતાં પણ હજી સુધીમાં વેકરી જ્યોતિગ્રામની અંદર એક પણ મિનિટ લાઇટ આપી નથી અને જીઈબીના અધિકારીઓ દ્વારા જ્યોતિગ્રામની લાઇટ સદંતર કાપી નાખવામાં આવી. ડીવાયએસપી ભરત ટાંક દ્વારા અનેક નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને 48 કલાક વીતી ગયા પછી પણ હજી સુધી આનું કોઈ નિવારણ નથી આવ્યું અને હજી જો છેલ્લી 8 કલાકની અંદર કોઈ પણ જજમેન્ટ જીઈબી દ્વારા વેકરીમાં નહીં આપવામાં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને અમે અમારો અધિકાર છે એ અધિકાર લઈને પણ ગંપીશું. તો હવે આમાં આની હા ઓલા આતંકવાદી જીમે આવે ને આમાં આતંક ફેલાવી આતંક જ ફેલાવ બાજર નીકળે મારે બજારમાં હર્યું બાજે છોકરા છીનતા કે છોકરા અને આને જ મને માર્યો હતો અને આજે પાછું એને મારું નામ દીધું. હું જાતનો હરિજન છું. ખાલી રોકવા તો જેમાં ગેર શબ્દ બોલ્યા ગામની અંદર છોરો ની ફાર વધારે.
રોટલી રોટલી રોટલા.